नमस्कार, मंतव्य न्यूज ની વિશેષ રજૂઆત સીધો સંવાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું સુકુમાર શાહ. આજે ત્રણ મુદ્દાઓ પર વાત કરવી છે. સૌથી પહેલા જે સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા અખંડ ભારતનું બનાવવાનો જે વાયદો કરવામાં આવ્યો છે, 15 વર્ષમાં અખંડ ભારત બનાવવાની વાત કરવામાં આવી છે અને તેની પર અનેક રાજકીય નેતાઓ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. तो बीजी तरफ बीजा मुद्दा उपर पण वात करवी छे. गुजरात में हवे बुलडोजर ना सपाटा विषय बात करवी छे. यूपी एमपी में जे प्रमाणे बुलडोजर चलाववामां आव्या हता, तेज प्रमाणे हवे गुजरात में खंभात खाते बुलडोजर चलाववामां आव्यो छे. तो त्रीजो मुद्दो छे जे बिहार ना पूर्व सीएम जीतन राम मांझी द्वारा विवादास्पद निवेदन आपवामां आव्यु छे कि राम भगवान नथी अने मात्र रामायणनुं पात्र छे. अनुसूचित जातिना लोकोए पूजा करवानुं बंद करी देवुं जोईए अने भारतमां बे ज जाति छे, एक अमीर अने गरीब. आवा अनेक निवेदनो आप्या छे त्यारे सौथी पहेला वात करीशुं अखंड भारत विशे. तो जे प्रमाणे मोहन भागवत द्वारा निवेदन आपवामां आव्यु छे अने तेमना द्वारा अखंड भारत बनाववानो वायदो करवामां आव्यो छे, 15 वर्षमां अखंड भारत बनी जशे ते प्रकारनुं आ निवेदन आपवामां आव्यु छे, त्यारे आ निवेदन केटलुं योग्य कही शकाय तेना घणा सवालो थई रह्या छे. त्यारे आज विषे चर्चा करवा माटे अमारी साथे गेस्ट पेनलमां जोडाई गया छे भाजपना नेता शैलेश परमार जोडाई गया छे, आप नेता करसन बापू जोडाया छे, तो राजकीय विश्लेषक राजेश ठक्कर जोडाया छे, मंतव्य न्यूजना एसोसिएट एडिटर प्रफुल्लभाई त्रिवेदी जोडाया छे. आप सौनुं मंतव्य न्यूजमां सौप्रथम तो स्वागत छे. सौथी पहेला शैलेशभाई आपनी पासे आवा मांगीश के जे प्रमाणे आ निवेदन आपवामां आव्युं छे, अखंड भारतनी वात करवामां आवी छे, शुं खरेखर आ अखंड भारत कया तथ्य उपर अखंड भारत बनाववानी वात करवामां आवी रही छे? જુઓ, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપીશ કે જનતાને અને ભારતને સ્પર્શતા મુદ્દાઓને આપ ચર્ચા કરો. હવે અખંડ ભારતની વાત જે મોહન ભાગવતજીએ વાત કરી છે અખંડ ભારતની, એ અખંડ ભારતનું સ્વપ્નું તો ભારતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે. જે રીતે જમ્મુ કાશ્મીર હોય, પીઓકે હોય કે અફઘાનિસ્તાન હોય, તે ભારતને અખંડ રાખો ને, આમાં અખંડ ભારતની વાત હોય કે દરેક રાજ્યોની અખંડતાની વાત હોય કે ભારતની ભૌગોલિક સ્થિતિને અખંડ રાખવાની વાત હોય કે ભારતનું જે હિન્દુત્વ છે અને હિન્દુસ્તાનની રીતે જે દેશ વિદેશમાં ભારત ઓળખાય છે એ રાખવાની વાત હોય, તો સૌને આનંદની વાત છે કે અખંડ ભારતની રચના થાય અને અખંડ ભારતની રચના માટે દરેક નાગરિક એમની સાથે છે. પરંતુ અખંડ ભારતની રચના ક્યારે થાય, એ પ્રકારની પાર્ટી છે એ શાસનમાં હોવી જોઈએ, એ પ્રકારની પાર્ટી જે રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી હોય, જે એકાત્મ માનવવાદને વરેલી પાર્ટી હોય, જે મૂલ્ય આધારિત રાજનીતિથી પ્રેરિત પાર્ટી હોય, જેનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે એ રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી હોય, એવી પાર્ટી જ્યારે ભારતના શાસન ઉપર એકધારી રહે, 5 કે 10 વર્ષથી આ થવું લાગતું નથી. પરંતુ જે રીતે મોહન ભાગવતજીએ વાત કરી કે અખંડ ભારત બનાવવું હોય તો એક એવી પાર્ટીની સરકાર હોવી જોઈએ કે જે સરકારની નીતિ અને રીતિ જે ભારતને અખંડ રાખવાનું જે કામ કરે છે. અખંડ ભારત એટલે જે અફઘાનિસ્તાનથી લઈ અને કર્ણાટકના અને તામિલનાડુ સુધીનું જે આખું અખંડ ભારત છે એની વાત છે, માત્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વાત નથી. પણ અખંડ ભારતનું સ્વપ્નું આદિ અનાદિકાળથી જોવાયું છે, અને રામાયણ લઈ લો કે ભાગવત ગીતા લઈ લો કે આદિ અનાદિકાળથી કોઈ પણ વાત લઈ લો, એ અખંડ ભારત હતું જ, અને એ અખંડ ભારતનું સ્વપ્ન ભારતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે. અને આવું કરવા માટેની કોઈ પહેલ કરશે તો એ ભારતીય જનતા પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ્યારે શાસન છે અને આપણા વૈશ્વિક ફલક ઉપર જે વિકાસને લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, એટલે લોકોના મનમાં અને નાગરિકોના મનમાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અને આગામી વર્ષોમાં ક્યાંક ને ક્યાંક અખંડ ભારતની રચના થશે એવું ડંકાની ચોટ ઉપર અમે કહીએ. જી કરશનભાઈ, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે મારો સવાલ હતો કે અખંડ ભારત એવું નિવેદન આપી દેવામાં આવ્યું છે કે 15 વર્ષમાં અખંડ ભારત બનાવી દેવામાં આવશે અને આપણે આપણી નજરે જોઈશું, પરંતુ શૈલેષભાઈ એમાં પણ એ જ વસ્તુ લઈને આવ્યા કે ભાજપ દ્વારા અખંડ ભારત કરવામાં આવશે અને આગામી સમયે ભાજપ સરકાર જ આ અખંડ ભારત બનાવશે, એના ઉપર તમારું શું કહેવું છે? અખંડ ભારતની વ્યાખ્યા શું એ સ્પષ્ટ કરવી જોઈએ, કારણ કે આપણે જે જાણીએ છીએ અખંડ ભારતમાં બાંગ્લાદેશે આવી જાય, પાકિસ્તાન આવી જાય, અફઘાનિસ્તાન આવી જાય, જે આંતરરાષ્ટ્રીય પ્રમાણે એ શક્ય નથી. અને બીજી વાત, બીજા સ્લોટમાં મારા બીજેપીના મિત્ર એ સમજાવે કે આપણે હિન્દુ રાષ્ટ્ર તરીકેની પણ ઘણી બધી વાતો થયેલી છે
भगवत जी अथवा तो ये संगठन हो अथवा तो बीजेपी द्वारा अने आ पाछु अखंड भारत नी वात छे के जेमा पाकिस्तान एड थाय बांग्लादेश एड थाय अने एमा कई रीतनुं गोठवाय ए बुद्धिशाळी लोको बधुं जाणे छे। वास्तविकता बेन ए छे के एक एक अनुभवी माणसे एक बिन अनुभवी व्यक्ति ने पूछ्युं के आग नुं काम आग क्या है, त्यारे बिन अनुभवी एवुं कह्युं के आग आग होती है वो जलाती है। तो ए अनुभवीए कह्युं के तू 50% साचो छो, 50% आग ठंड है, यदि भरोसा नहीं आता है तो उसको जाके पूछ जो बिना आग जल गए है, जिसको धोखा मिला है। आ जे धोखो छे ने बहु महत्वनी वात छे के क्यांक ने क्यांक कोई पण सरकार होय के कोई पण संगठन होय ए एमना स्वार्थ माटे जारे पूरा राष्ट्र ने के हवे तो आंतरराष्ट्रीय वात थे आ कई रीते प्रेक्टिकल बेसे छे। वसु भाई कृष्ण ने आपणे मानीए छीए, वसुदेव कुटुंबकम मां आपणे मानीए छीए, पण जारे अखंड भारत नी वात होय तो रिस्पेक्टेड संघना जे हेड छे एमणे आ वात समजावी जोईए के अखंड भारत मां जे अमे भण्या छीए आपणे बधा जे जाणीए छीए एमां आ बधा देशो पण आवे એ અને હિન્દુ રાષ્ટ્ર આ બંને વાત વચ્ચે ક્યાંક ને ક્યાંક આખો દેશ દ્વિધામાં છે, એ સ્પષ્ટતા કરવી જોઈએ। બીજી વાત, કોઈ પણ સંગઠન કોઈ પણ પાર્ટી રાષ્ટ્રના હિત માટે કંઈ પણ પેલું લેતા હોય, સારું કામ કરતા હોય તો દેશનો દરેક નાગરિક સ્વીકારે। મારા બીજેપીના મિત્ર એ વાત કરી, કારણ કે પાર્ટીને તો બધું પછી આવે, પણ મારા સ્વાર્થ માટે હું મારા રાષ્ટ્રના અને મારા ધર્મના લોકોની ભાવનાઓ સાથે રમું અને વાસ્તવમાં કઈ ન કરું, હું રામને મારા ભગવાન માનું, હું કૃષ્ણને મારા ભગવાન માનું, પણ રામ જેવું હું 1% ન કરું, કૃષ્ણ જેવું ના કર્મના સિદ્ધાંતમાં હું 1% ના માનું, તો ક્યાંક ને ક્યાંક મારો રામ નારાજ થશે, ક્યાંક ને ક્યાંક મારો કૃષ્ણ નારાજ થશે। એટલે ભાગવતજી અને તમને બંનેને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે રામ અને કૃષ્ણ એ સંગઠન હોય, વ્યક્તિ હોય, કુટુંબ હોય કે પાર્ટી હોય, એ વર્તનમાં ઇમ્પ્લિમેન્ટ થતી દેખાવી જોઈએ। બાકી ચૂંટણી આવે એટલે આપણે રામ ભગવાનનો ઉપયોગ કરીએ, ચૂંટણી આવે એટલે આપણે કૃષ્ણ ભગવાનનો ઉપયોગ કરીએ, અને એ જ કૃષ્ણને આપણા પ્રદેશના પ્રમુખો એના પોતાની માહિતીના અભાવને લીધે જે આખો ગુજરાત જાણે છે કે જે પત્નીને બેનને બેનને પત્ની બનાવવા હોય, આવી ભૂલો દરેકથી થાય, પણ એમનો જે અફસોસ હોવો જોઈએ, એની જે સ્વીકૃતિ હોવી જોઈએ, જે કૃષ્ણની માફી હોવી જોઈએ, આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે બેન કે આભાસી લાગે છે। હું હિન્દુનો દીકરો છું, હિન્દુ ધર્મ પ્રત્યે મારા રામ પ્રત્યે મારા કૃષ્ણ પ્રત્યે મને લગાવ હોય જ, તમને તમે એક બાબતે ધર્મની વાત કરી અને કરવી જોઈએ, દરેક પોતાના ધર્મનું ગૌરવ હોવું જોઈએ, પણ મને હિન્દુ તરીકે ગૌરવ હોય તો મને કાનુડો ગમવો જોઈએ, કાનુડાના ઇતિહાસ વિશે મને ખબર ના હોય તો બે નંબરની વાત છે, પણ ખબર ના હોય તો કમસે કમ સભામાં મારે ખોટો ઇતિહાસ ન પીરસવો જોઈએ। હું કૃષ્ણને પ્રેમ કરતો હોય તો મને ગાય ન ગમે અને ગાયો માટેના લાયસન્સો જે વારી જે વાતો છે આવું બધું ન થવું જોઈએ। એના વૈકલ્પિક મારો કહેવાનો મતલબ એ છે સીધી લીટીમાં કે દરેકને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ, હિન્દુના દીકરા તરીકે આપને ગૌરવ હોય અને એ હોવું પણ જોઈએ, દરેકને પોતાના ધર્મ પ્રત્યે પેલું હોવું જોઈએ, પણ ધર્મ એ છત્રી છે બેન, ધર્મ આપને તડકાથી અને વરસાદથી શાંતિ આપે, ધર્મ માથે ચડાવવાનો હોય પોતાના સ્વાર્થ માટે ધર્મને પગથિયા બનાવવા એ આપોઆપ પાપ છે, એ કોઈ પણ સંગઠને કોઈ પણ પાર્ટીએ ન કરવું જોઈએ। ધર્મ તો એ છે કે તમે મને ચૂંટો, તમે મને સત્તા ઉપર બેસાડ્યો તો તમારું હિત કરવું, ધર્મ તો એ છેલ્લું વાક્ય, ધર્મ તો એ પણ છે બેન, આપણા ધર્મનો પાયો છે, જ્યાં સુધી હું હિન્દુ ધર્મને માનું છું ત્યાં સુધી એનો પાયો એ છે કે બોલેલું કરવું એ આપણો સૌથી મોટો ધર્મ છે। 2014 માં અને ગુજરાતની ચૂંટણીઓમાં બીજેપી દ્વારા જે વચનો આપવામાં આવે છે અને લોકોને ખોટે ખોટા આભાસી મોટી મોટી તોપો બતાવવામાં આવે છે, એ પ્રમાણે મોંઘવારીની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોજગારની વાત હોય, હંમેશા મોટી મોટી વાતો, બોલીને ન કરવું એ પણ ધર્મ છે, એટલે પોતાના સ્વાર્થ માટે આપણે ધર્મ
धर्म 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 करिए, एक बाजु हिंदू राष्ट्र ने बात करिए, एक बाजु बांग्लादेश ने ने पाकिस्तान ने अफगानिस्तान जी करसन भाई એટલે મોટી મોટી વાતો કરવામાં આવે છે જી જી સ્પષ્ટતા કરો તમે સાચા હશો તો અમે તમારી સાથે રહીશું જી કરસન ભાઈ એટલે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ કહી દેવાથી માત્ર શક્ય થઈ જવાનું છે એવું તો નથી રાજેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આ અખંડ ભારતની વાત કરી દેવામાં આવી છે પરંતુ શું આ ખરેખર અખંડ ભારતની જે વ્યાખ્યા છે તે સમજ્યા છે ખરી કે માત્ર જે પ્રજા છે તેને ભ્રમિત કરવા માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી કે 15 વર્ષમાં તમે હવે અખંડ ભારત જોશો મોહન ભાગવતે અને સ્પષ્ટ પણ કર્યું છે એમણે કીધું કે અખંડ ભારત 15 વર્ષની અંદર થઈ જશે તો અખંડ ભારતમાં શું હશે તો એમાં ભૂતાન પણ હશે નેપાળ પણ હશે બાંગ્લાદેશ પણ હશે અફઘાનિસ્તાન પણ હશે અને પાકિસ્તાન હશે પણ આ અખંડ ભારત બનાવવા માટે આ બધા દેશોને ભારતની અંદર ભેળવી દેવા માટેની પ્રક્રિયા શું તમે અત્યારે પરિસ્થિતિ જુઓ છો રશિયાની યુક્રેનની રશિયા જેટલું મોટો શક્તિશાળી દેશ એ પણ યુક્રેન જેવા એક નાના દેશને જેની પાસે સંસાધનો નથી શસ્ત્રો નથી એમની સામે આજે 1.5 મહિનાથી યુદ્ધ લડી રહ્યો છે ખુવારી થઈ રહી છે તે છતાં યુક્રેન આજે એમના કબજામાં નથી આવ્યું તો મોહન ભાગવત એ સમજાવે કે ભારત સરકાર કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો ચડાઈ કરવાનું નથી પાકિસ્તાન ઉપર કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે તો હવે રાજાશાહી તો રહી નથી ઘોડા લઈને ગયા ત્યાં આગળથી જીતી આવ્યા ગઢ આપણો થઈ ગયો તમારે જે પણ કરવું પડશે એ સંવિધાનિક પ્રક્રિયાથી કાં તો શસ્ત્ર પ્રક્રિયાથી કરવું પડશે તો તમારે એને કબજામાં લેવો હોય તો કબજામાં લેવા માટે 15 વર્ષની અંદર કયો રોડમેપ છે જે મોહન ભાગવતને નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યો હોય જેના કારણે એમણે આ જાહેરાત કરી હોય એટલે RSS છે ને એ આખી એક જુદી વાત કરતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી છે જુદી વાત કરે છે ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે એ એજન્ડા ચલાવવા માટેનું આઉટસોર્સિંગ જે કામ છે એ મોહન ભાગવત કરતા હોય છે મોહન ભાગવત એમ કે હિન્દુઓની સ્ત્રીઓએ 4 બાળક પેદા કરવા જોઈએ એ ગાઈડલાઈન આપે કે ભાઈ શું કપડાં પહેરવા જોઈએ શું કપડાં નહીં પહેરવા જોઈએ આ પ્રકારના તમામ નિવેદનો જે છે એ નાગપુરથી મોહન ભાગવતના માધ્યમથી આપણને મળતા હોય છે પણ બૌદ્ધિક રીતે આપણે વિચારીએ અને આપણે ઈચ્છીએ ચલો દેશનો વિસ્તાર થાય તો ચાલે પણ એ વિસ્તારવાદ કરવા માટેની પ્રક્રિયા શું છે તો એ પ્રક્રિયા એ જ છે કે અને આપણા તો પડોશી જેટલા દેશો છે તો કંઈ યુક્રેન તો છે ને એ પણ પરમાણુ હથિયારોવાળા છે આપણે આટલા બધા વર્ષોમાં 8 વર્ષ તો થઈ ગયા કમસે કમ POK તો આપણે ભેળવી જ શક્યા હોત જો એટલી સક્ષમ જો સરકાર આવી ગઈ હોત તો કમસે કમ એ તો લઈ શક્યા હોત હજી કાશ્મીરની સમસ્યા છે તો આપણે નથી ઉકેલી શક્યા અને ઉકેલવા માટેનો 100% સંનિષ્ઠ પ્રયાસ થયો અને એને બિરદાવવો જોઈએ પણ આ જે વાત છે એ કહેવામાં અને સાંભળવામાં સારી લાગે પણ એને હકીકતમાં ફેરવવા માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની સાથે ભારત દેશ જે છે એ ભારત દેશની પોતાની જે વૈશ્વિક નીતિ છે એ સરકારો ગમે એટલી બદલાય કોંગ્રેસની હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ નીતિ એવી છે કે અમે અમારી સરહદનું અતિક્રમણ કોઈને કરવા નહીં દઈએ અને અમે સામે પગલે કોઈની સરહદનું અતિક્રમણ કરીશું નહીં આ સ્વીકારેલી નીતિ છે ભારત સરકારની હવે જો આ નીતિની અંદર કોઈ ફેરફાર અંદરના ખાને થયેલો હોય ને એની માહિતી મોહન ભાગવતને હોય તો આપણને ખબર નથી અમારી સાથે કોંગ્રેસ નેતા ગિરધર વાઘેલા પણ જોડાઈ ગયા છે ગિરધરભાઈ આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે ગિરધરભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ નિવેદન આપવામાં આવ્યું મોહન ભાગવત દ્વારા અને ત્યારબાદ જે સંજય રાઉત છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે આ 15 વર્ષમાં નહીં માત્ર 15 દિવસમાં જ કરી બતાવો અખંડ ભારતની વાત શું કહેવું છે આપનું કોમલ એક તો હું દિલગીરી વ્યક્ત કરું કે હું ડિબેટમાં 2-4 મિનિટ મોડો જોડાણો છું મોહન ભાગવતનું નિવેદન સવારનું સાંભળ્યા પછી મારા મનમાં પણ મનોમંથન કરતો હતો ગડમથલ હતી બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ને આપણી સાથે જોડી પાકિસ્તાનને ભારત દેશ સાથે જોડવામાં આવે તો મોહન ભાગવતે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે પાકિસ્તાનની વસ્તી બાંગ્લાદેશની વસ્તી અને અફઘાનિસ્તાનની વસ્તી છે ત્યાં એ વસ્તીને ખતમ કરી મારી નાખીને શૂન્ય કરવાનું છે કે એ વસ્તીને પણ આપણી સાથે ભેળવવાની છે સામાન્ય સંજોગોમાં કોઈ દેશની તમામ વસ્તીને તમે ખતમ ન કરી શકો એનો હું જે અર્થ કરું છું એ મુજબ અફઘાનિસ્તાન આપણી સાથે જોડાય એટલે અફઘાનિસ્તાનની જનતા પણ ભારતના બંધારણ નીચે આવે અફઘાનિસ્તાનની જનતા ભારતના બંધારણ નીચે આવે એનો એક સીધો અર્થ એ કે તમે જે અમદાવાદના સ્ટુડિયોમાં બેઠા છો ને ત્યાંથી અફઘાનિસ્તાનનો આતંકવાદી વગર પરમિટે વગર પાસપોર્ટે અમદાવાદ આવી શકશે
આવી મોહન ભાગવતની ઈચ્છા અથવા એની એના મનનો વિચાર છે. કોમલ, આપણે આપણા દેશના મુસ્લિમો સાથે પ્રેમ નથી કરી શકતા, અથવા ઘણા બધા એવા કિસ્સાઓ છે ત્યાં આપણે પ્રેમ આપણો ઘટી જાય છે. આપણા દેશના મુસ્લિમો સાથે પ્રેમ ન કરીને અફઘાનિસ્તાન કે જ્યાં આતંકવાદનો સાયો સતત છે, જ્યાં સતત આતંકવાદીઓ છે અને આતંકવાદીની મોટી ફોજ છે, જે ફોજ દેશની મિલિટરી સામે પણ લડે છે, આવી ફોજના આવા આતંકવાદીઓને આ દેશમાં આમંત્રણ આપીને મોહન ભગવત શું સાબિત કરવા માંગે છે ને? મને સમજાતું નથી. કોમલ, મને બે મિનિટ, મને એક મિનિટ આપજો કોમલ, પ્લીઝ. બાંગ્લાદેશની વસ્તી મુજબ જો એ આપણી સાથે ભળે તો લગભગ અત્યારના બંધારણ મુજબ 176 સીટ લોકસભામાં વધારવી પડે. અને હવે આ 176 સીટ ના જે મતદારો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી શું ભાષણ કરશે, એનો એજન્ડા શું હશે? આ 176 અફઘાનિસ્તાન થી સીટ જે વધશે એનાથી ભારતની સંસદ ઉપર શું અસર પડશે, ભારતના લોકો ઉપર શું અસર પડશે, એની ચર્ચા કરી. અને કોમલ, હું છેલ્લી વાત કરું છું, ભારતીય જનતા પાર્ટી હજી આજની તારીખે તમામ હિન્દુઓને ભયમાં મૂકી શકી નથી. આ 176 સીટમાંથી મેક્સિમમ આતંકવાદીઓને આમંત્રણ આપી ભારતના હિન્દુઓને સતત ભયમાં રાખીને ધ્રુજાવીને ઘરની બહાર ના નીકળે એવી માનસિકતા કરીને મત લેવાની જે પરિસ્થિતિ ઉભી કરે છે ને, એ પરિસ્થિતિના ભાગરૂપે મોહન ભાગવતે નિવેદન કર્યું છે, જે નિંદનીય છે અને બેશરમ નિવેદન છે. પ્રફુલભાઈ, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે ઓવેસી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે જે પ્રમાણે અખંડ ભારતની વાત કરી દેવામાં આવી છે, આ કયા તથ્ય પ્રમાણે આ વાત કરવામાં આવી છે? ત્યારે સંજય રાઉત દ્વારા પણ એવું નિવેદન આપી દેવામાં આવ્યું કે માત્ર 15 દિવસમાં આ વસ્તુ કરીને બતાવો, શું લાગી રહ્યું છે આમાં? અખંડ ભારત એ લોકો શું સમજ્યા છે? કોમલ, અખંડ ભારતની જે પરિકલ્પના છે ને, એ સાંભળવી ગમે તેવી છે, બહુ જ આનંદ થાય એનાથી, આપણને ગમે. કારણ કે ભૂતકાળમાં સ્વામી વિવેકાનંદજી, મહર્ષિ અરવિંદ પણ આવી પરિકલ્પના રજૂ કરી ચૂક્યા છે. એટલે આ કલ્પના સાંભળવી ગમે એવી છે, પરંતુ એને પરિપૂર્ણ કરવા માટેનો રસ્તો શું, એ એક બહુ મોટો સવાલ છે. અને એ હું માનું છું ત્યાં સુધી ભાજપના પ્રવક્તા શૈલેષભાઈ શિવે બધાએ કહ્યું કે ભાઈ આ પરિકલ્પના તમે સાકાર કઈ રીતે કરશો, સાકાર કઈ રીતે થઈ શકે? અને એમાં પણ મોહન ભાગવતજી જે 15 વર્ષનો જે ટૂંકા ગાળાનો જે સમયગાળો આપે છે એમાં કઈ રીતે શક્ય છે, આ બાબતો સામે ઘણા બધા પ્રશ્નાર્થો ઊભા થાય છે. બ્રિટિશના વખતમાં 1850ની અંદર ભારતથી અફઘાનિસ્તાન, ભૂતાન, શ્રીલંકા, તિબેટ આ બધા દેશો છૂટા પડ્યા. અને જ્યારે ભારત આઝાદ થયું તે વખતે પાકિસ્તાન જુદું પડ્યું, અને એ પછીના સમયગાળામાં બાંગ્લાદેશની રચના થઈ. હવે આ આખો જે ભૂતકાળ છે એમાં ભૂસી અને આ બધા જ દેશોને અખંડ ભારતમાં સમાવવા, એ બહુ જ ભાગવતજીએ વાત કરી, એ બહુ જ મોટી વાત કરી છે. પરંતુ એનો રસ્તો શું, કઈ રીતે થઈ શકે, એ માટે કોઈ જ એમણે પેલી એમની જે નથી આપી. એટલે આ બહુ ગળે ઉતરે એવી વાત નથી. 15 વર્ષનો સમયગાળો તો બિલકુલ ગળે ઉતરે એવી વાત નથી. પ્રેમી હોય ને પ્રેમિકા કેમ તારા માટે આકાશમાંથી ચાંદ ને તારા તોડી લઈશ, પણ પેલી ક્યાંક લઈ આવે તો કેવી રીતે લાવવાનું એ પેલાને ખબર ના હોય. આ એના જેવી વાત છે કે અખંડ ભારતનું એક સપનું વેચી નાખ્યું તમે, પણ એ સપનું ને સાકાર કરવા માટેનો રોડમેપ શું, એ રોડ મેપ તમારી પાસે છે નહીં, જે રોડ મેપ મે બતાવ્યો છે એ સંભવ છે. રાજેશભાઈ, રોડ મેપ માં તો આ 370 માટે પણ એવું કહેતા હતા કે 370 તો કોઈ દિવસ નાબૂદ થાય નહીં. શૈલેષભાઈ, આપણે રોકવા માંગીએ છીએ, આપણે અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરવી છે. એ એર સ્ટ્રાઈક ક્યારે થાય નહીં, થઈ કે નહીં, પણ એ 35AA ન થાય, થઈ કે નહીં, રામ મંદિર ક્યારે બનશે, મારા ભાઈ ભાઈ ફેલાવવા માટેની વાતો છે, અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરવી છે, આપણે રોકવા માંગીએ છીએ. તો જે પ્રમાણે ચર્ચા કરવામાં આવી રહી છે, જે નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ રાજકીય નેતાઓ દ્વારા શું કહેવામાં આવે છે તે જોવાનું, આ સિવાય ખંભાતના મુદ્દા પર પણ ચર્ચા કરવી છે. પ્રથમ રૂપાય છે વિરામ માટે.